આચાર્ય કવિ અને પ્રવૃત્તિ ગોડલજી દ્વારા આવે છે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં પહેલો અધિકાર, એમાં ભક્તાનું સ્વરૂપ. અહીં આગળ સુધી આપણે થઈ ગયું પેજ નંબર 17, એમાં આટલી રીતે વળી 14 વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન થઈ છે, માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવાનો સ્વાધ્યાય છે. બહુ સુંદર લાઈન છે, રહસ્યવાળી લાઈન છે. અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ, પછી શું લખ્યું છે, જૈન ધર્મના રહસ્યનો વક્તા. જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણો એટલે માત્ર ખાલી જે આ સ્વર્ગ નરક વગેરે ત્રણ લોકની વ્યવસ્થા છે એનું ખાલી જ્ઞાન થઈ જવું, કે કર્મની પ્રકૃતિઓનું જ્ઞાન થઈ જવું, એ કોઈ જૈન ધર્મનું રહસ્ય નથી. ગુણસ્થાન 14, માર્ગના સ્થાન 14, જીવ સ્થાન 14, રસ સ્થાવરના ભેદ વગેરે છે. ઉદગરની અંદર પરમાણુ અને સ્કંદ એવા ભેદ છે, કેટલાક મૂર્તિક છે કેટલાક અમૂર્તિક છે. તો એ કહેશે એ સંબંધની જાણકારી થવી એ કોઈ જૈન ધર્મનું રહસ્ય નથી. હા, એ બધી વાતો જૈન ધર્મની અંદર છે એવા બરાબર છે, પણ જૈન ધર્મનું રહસ્ય એ નથી. જૈન ધર્મનું રહસ્ય તો કે પરિણામ માત્રથી ભિન્ન અંદરના જે ભગવાન આત્મા જે સર્વજ્ઞ સ્વભાવી છે, જે આપણી વિશ્વની વ્યવસ્થાની વાત કરી, જીવકાંડ કર્મકાંડ વગેરે, ગતિ માર્ગના, ઇન્દ્રિય માર્ગના, કષાય માર્ગના, લેશ્ય માર્ગના, એ ગુણસ્થાન નારણા સ્થાન વગેરે જે બધા ભેદો સંબંધીની વાત આવે છે, તો એ સર્વ કે ભગવાન જે છે એમને એક સમયની પર્યાયમાં આવું બધું જે જાણવું થયું, તો એવો મારો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે. તો ખાલી બધી જાણકારીમાં રોકાવું, એ તો શાસ્ત્રના આધારે કે ગુરુના આધારે જાણવી એ કોઈ જૈન ધર્મનું રહસ્ય નથી. પણ આવો મારો સર્વજ્ઞ એવો આત્મજ્ઞ મારો સ્વભાવ, આમ તો સર્વજ્ઞ કહ્યું એ પણ પરાશ્રિત કથન છે, વાસ્તવમાં તો આત્મજ્ઞ છે. પણ આત્માને જાણતા એ સર્વ સંબંધનું જાણવું થઈ જાય છે. એટલે જૈન ધર્મનું રહસ્ય તો આત્માનું જાણવું એ છે. ત્યાં કઈ વાત થઈ હતી ને ગુરુદેશ, કેટલી વાત થઈ કે જાપાનનો ઇતિહાસજ્ઞ જે છે એને જૈન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરી, જો જાપાનનો ઇતિહાસ જ્ઞાન એને જૈન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમ કહ્યું કે જૈન ધર્મનું રહસ્ય આત્માની અનુભૂતિ છે. બોલો, આત્માની અનુભૂતિ છે આ એને કહ્યું. પછી ગુરુદેવજી સાથે એમ કહ્યું, પણ એને એમ કહ્યું કે આ વાણિયા જે છે વ્યવસાયમાં રોકાઈ ગયા, વ્યવસાયમાં રોકાઈ ગયા, ને જૈન ધર્મનું રહસ્ય વાણિયાને જૈન ધર્મ મળ્યો ખરો, પુણ્યના ઉદયથી જૈન ધર્મ મળ્યો, પણ જૈન ધર્મના રહસ્ય જે આત્માની અનુભૂતિ છે એ અનુભૂતિ ના શ્રીમદ્ધિ કે જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું. એટલે બહુ, અને જો એટલે વાત કહીએ ને કે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણો. કેમ કે અધ્યાત્મ રસનો રસિક છે ને
એની અંદર આ શુદ્ધ આત્માની અનુભૂતિથી ત્યાં વાળું પડાકો આવે છે, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે. સમજાય છે કે નહીં? મહાવક્તા જાણવા
એમ કે કેવલ જ્ઞાનના સ્વામી હોય તે મહાવક્તા જાણતા. આજે સવારે કરે કલશ આપણે આગળ આધાર લીધો ને, લલિત લલિત વાળી વાત કરી, નિર્વાણના કારણ કારણ આવી હતી કે નહીં વાત? હા, 15 નંબરનો કલશ હતો ને, બરાબર છે કે નહીં? આપણે 104 નંબરના કલશમાં પણ હતું નિર્વાણના કારણનું કારણ, તો ત્યાં 104માં નિર્વાણનું કારણ શુક્લ ધ્યાન અને એનું કારણ મુનિરાજનું ચૈતન્યરૂપ પરિણમન, એને નિર્વાણના કારણનું કારણ કહ્યું. 15 નંબરના કલશમાં જીનવાણીની ગાથા છે, તો ત્યાં કહ્યું નિર્વાણના કારણનું કારણ જિનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિ જે છે, વચનો છે, જીન વચન છે એ. તો નિર્વાણનું કારણ તો શુદ્ધોપયોગ છે, અને શુદ્ધોપયોગનું કારણ જે છે આગમનું સેવન. પાંચમી ગાથા, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, અરહર ગુરુઓનો ઉપદેશ, અને ચોથા નંબરમાં સ્વાનુભવની વાત કરી. તો સ્વાનુભવની અંદર ગુરુનો ઉપદેશ અને આગમ્ય નિમિત્ત કારણ છે ત્યાં, એટલે એ વાત કરી. જો એ વળી જે ભક્ત બુદ્ધિ ઋષિના ધારક હોય તથા અવધિ મન પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાનના ધણી હોય તે મહાભક્તા જાણવા. કેવલ જ્ઞાન પછી મન પર્યાય જ્ઞાનના પણ સ્વામી હોય, અવધિ જ્ઞાનના પણ સ્વામી હોય. મન પર્યાય જ્ઞાનના છે ને ભેદ, વિપુલમતિ મન પર્યાય જ્ઞાન અને ઋજુમતિ વિપુલમતિ, બે ભેદ છે. એવી રીતે અવધિ જ્ઞાનના પણ ઘણા ભેદ છે, દેશાવધિ પરમાવધિ સર્વાવધિ. તો આવા પ્રકારના જે જ્ઞાનના ધારક છે, એ વિપુલમતિ મન કરીએ જ્ઞાનના ધારક, મન કરે એટલે સામેવાળાના મનમાં શું વિચાર ચાલે છે એ સંબંધનું પણ જાણવું. અહીંયા બે પ્રકારે એમની જ્ઞાનની એવી પ્રકારની વિશેષ નિર્મળતા છે. તો વિપુલમતિ મન કરીએ જ્ઞાનવાળા છે એ તદ્ભવ મોક્ષગામી હોય છે, અને ત્યાર પછી દેશાવધિ પરમાવધિ ને સર્વાવધિ, એમાં જે પરમાવધિ ને સર્વાવધિ જે છે એ પણ તદ્ભવ મોક્ષગામી જીવો હોય છે. તો અહીંયા એ કહે છે કે એવા વક્તા જે છે એ મહાવક્તા જાણવા. અને વર્તમાન આ કાળની અંદર ઋષિ કહે છે ને, તીર્થંકર ભગવાનનો વિરહ આ કાળમાં સાક્ષાત જિનેન્દ્ર ભગવાન ત્રિલોકીના તીર્થંકર ભગવાનનો અહીંયા વિરહ છે, વિરહ છે. અને થોડી વિદેહ ક્ષેત્રની વાત કરીએ એક મિનિટ માટે, તો વિદેહ ક્ષેત્રની અંદર ક્યારે પણ તીર્થંકર ભગવાનનો વિરહ નથી હોતો. ત્યાં હમને એનું નામ છે વિદેહ ક્ષેત્ર, હંમેશા ત્યાંથી દેહથી ભિન્ન આ આત્માનો અનુભવ કરીને દેહને છોડીને મોક્ષમાં જવાવાળા જે ભગવંતો કાયમ માટે ત્યાં જોવામાં આવે છે, તો એક પ્રકારથી એમના વિદેહ ક્ષેત્ર પણ સાર્થક છે, ત્યાં હંમેશા જોવામાં આવે છે. અહીંયા પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રની અંદર જે કાળ પરાવર્તન જે જોવામાં આવે છે, આખા વિશ્વની અંદર આ જે કાળ પરાવર્તન જે જોવામાં આવે છે ને, આ છ પ્રકારના કાળ જે સુખમાં 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 દુઃખમાં, આનાથી તો આપણે બધા પરિચિત છીએ, પણ આ જે કાળ પરાવર્તન જે છે એ માત્ર ને માત્ર પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં જ હોય છે, બીજી કોઈ જગ્યાએ આવું કાળ પરાવર્તન નથી હોતું. અને પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રની અંદર પણ એ ભરત ક્ષેત્રના જે છ ખંડ છે એની અંદર માત્ર આર્યખંડમાં જ હોય છે, મલેચ્છ ખંડમાં પણ નથી હોતું. સમજાય છે કે નહીં? હવે થોડુંક સમજીને જીવ અભ્યાસ કરે અને બધા પડખાને જેમ સમજે ને તો એને ખ્યાલ આવે. હવે અણસમજણમાં જીવ કેવા પ્રકારના કથન કરે છે, વચ્ચે ભાઈને પડવા સમયનો પ્રસંગ કરે તો એમને એમ કહ્યું કે આપણે અહીંયાથી દેહ છૂટીને પછી સ્વર્ગમાં ચાલી જઈએ ને તો અહીંયા આપણે છઠ્ઠો કાળ ના જોવો પડે. હવે સમજાય છે કે નહીં? મારું કહેવાનું આશય સમજણ પડે છે કે નહીં? આ પાંચમા કાળ પછી કયો કાળ આવે? અહીંયા છઠ્ઠો કાળ આવે. આ 21,000 વર્ષનો કાળ છે, પંચમ કાળમાં લગભગ 8,500 વર્ષ ગયા, બાકી છે 2,500 વર્ષ ગયા. હવે એ કહે છે કે અહીંયાથી આપણે
मंद कषाय पूर्वक जीवन व्यतीत करने यहाँ अपने क्या चले जाइए स्वर्ग में चले जाइए देवगति में इतने आपने छठो काल ना जुड़ो अरे सुन मतलब हाँ गुरुदेव से अनंत की ख्याल आ रही से के स्वाध्याय ऊपर गुरुदेव से जे वजन आप यूं अरे स्वाध्याय नहीं अंदर पर गमे त्याथी गमे त्यो माची देव यनु नाम स्वाध्याय नहीं पाचो गमे त्याथी गमे त्यो माची देव यनु नाम स्वाध्याय नहीं स्वाध्याय माने जे जे प्रामाणिक जे कथन हो से भगवानी वाणी में आगे लाजे आगे आगे पता नहीं ने साचा मोती हो या जूठा मोती न परो व्या हो अने एनी अंदर ज्ञानी पुरुष नो जे कहेवानो अभिप्राय होए ए प्रमाणे ना अभिप्राय प्रमाणे पोते समझे एवी पद्धति ने स्वाध्याय कहेवानो आवे से समझाय से कि नहीं बाकी वक्ता ने शिथिलाचार गमे से अरे हवे तो हल्को काळ से हवे अत्यारे तो आवु जो या क्षेत्र तो आवु होय ने आ काळ आवु होय એટલે અત્યારે તો આવું બધું એની અંદર ઢીલું પોચું રાખે તો એવું એનું સ્વરૂપ નથી એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ શ્રીમદજી કહ્યું ને આગળ જ્ઞાની થઈ ગયા મોટા ભવ્ય જિનાલય હોય જેમ આપણે અહીંયા છે ચૈતન્યધામ સોનગઢ જે છે ખરા ને
એટલે ભવ્ય જિનાલયો જોવામાં આવે તો બહુ સારી વાત છે, ઘણી સારી વાત છે. બે વસ્તુ સમજણ પડે છે કે હું શું કહેવા માંગુ છું, જેમ કે નાનું જિનાલય છે, ચૈત્યાલય છે અને મોટા ભવ્ય જિનાલયો છે, એવી રીતે કોઈ સમ્ય દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે એ અવધિ જ્ઞાની, મનાપ્રિય જ્ઞાની, કેવલ જ્ઞાન નથી પણ જ્ઞાની ધર્માત્મા છે ને. પણ આવી પ્રકારના અવધિ જ્ઞાન, મનાપ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાનના ધણી હોય તો જે કોઈને મોટા મોટા જે જિનાલયો હોય એ પ્રકારે વિશેષપણ ત્યાં શોભે છે, વિશેષપણ શોભે છે એ વાત. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું. લો તો ઘણું જ સારું. એટલે તો સ્તુતિમાં બોલીએ છીએ, સમોષણની સ્તુતિમાં હા કેટલી મળી આવે તો ઘણું સારું. પણ વર્તમાનમાં આ જીવના એટલું હીન પુણ્ય છે કે આવા અવધિ જ્ઞાની, મનપ્રિય જ્ઞાની સાક્ષાત ધીરેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાનો યોગ નથી જોવાનો, એટલું હીન પુણ્ય છે. દિવ્ય ધ્વનિ શ્રવણનું પણ ભાગ્ય છે ના. સમજી ગયા ને? આમ આટલું હીન પુણ્ય, આવું હીન પુણ્ય છતાં જીવ સર્વથા પુણ્ય વગરનો છે એવું નથી, એટલે આગળ થોડી વાત બીજી કરી શકે પોઝિટિવ. તોઈ સીમંધર અને વીરના ધ્વનિના, સમજી ગયા? તોઈ સીમંધર અને વીરના ધ્વનિના, ભગવાનની મહાવીર ભગવાન તો 2500 વર્ષ પહેલા લગભગ થઈ ગયા, તો એની દિવ્ય ધ્વનિ ક્યાં છે? મહાવિદેવ ક્ષેત્રમાં સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ પણ અહીંયા ક્યાં છે? કે કાંઈ વાંધો નહીં, વાંધો નહીં, સાવ બિલકુલ અમે એકદમ સાવ પુણ્યહીન થઈ ગયા છીએ, છઠ્ઠા કાળમાં જે મળે છે એ બી અમારી એટલું અમે હીન પુણ્ય લઈને નથી આવ્યા. એટલે કહે છે તો એ સિમંદર અને વીરના ધ્વનિ page number 62.
સેન્ટર પેજ 60 ઇસ સાઇડ નું પેજ, સાઇડ નું પેજ 60
અને પછી સાંભળવા વાળા પણ આવે તો એ પ્રમાણે આવીને કે ભાઈ બસ હા ચાલે એ રીતે પણ પદ્ધતિ બુદ્ધિ વડે વા શાસ્ત્ર સાંભળ્યું પણ પદ્ધતિ બુદ્ધિ વડે વા શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાન આદિ ગુણરહિત પાપી પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી કહ્યું છે કે શું કહે છે જો જે જીન આજ્ઞા માનવામાં સાવધાન છે જો વારંવાર જીન આજ્ઞા ભંગ થવાનો જેને ઘણો ભય આગળ પણ આવ્યું ને બીજો ભય નહીં અને બીજા બહારના ભય નહીં પણ જીન આજ્ઞા ભંગ થવાનો જેને ઘણો ભય જે જીન આજ્ઞા માનવામાં સાવધાન છે તેમણે નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં જ ધર્મ શ્રવણ કરવું યોગ્ય છે અથવા એ સુગુરુના જ ઉપદેશને કહેવા વાળા ઉચિત શ્રદ્ધાળુ શ્રાવકના મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે પેલા એ છોકરો ને માય આવીને કહ્યું કે આ છોકરાને ગોળ ખાવાની બહુ જ આદત છે સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે તમે એક અઠવાડિયા પછી લાવજો તો એમને ગોળ ખાવાનું શું કર્યું બંધ કર્યું અને પછી જે બાળક આવ્યું એને એ પ્રકારે સમજાવ્યું એને લૌકિકની વાત છે એવી રીતે અહીંયા જે જીવે રાગથી ભિન્ન અંદરમાં શુદ્ધ આત્માને જોયો છે એટલે કે જેને સંવર પ્રગટ થયો છે આત્માના આશ્રય સંવર એટલે સુખ પ્રગટ્યું છે એ જીવ એની પર્યાયમાં જે રાગ થાય છે શુભ કે અશુભ એ દુઃખ રૂપે એને વેદાય છે દુઃખ રૂપે વેદાય છે અને એ રાગ જે પરદ્રવ્યના લક્ષે થાય છે એ જીવને એ પણ ખ્યાલ છે કે આપણા પરદ્રવ્ય છે અજીવ તત્વ છે ભૂંડના ફળમાં બહારમાં જે સામગ્રી મળી અજીવ તત્વ છે અને અજીવ તત્વમાં ના સુખ હોય ના દુઃખ હોય એ જ્ઞાનનું જ્ઞેય છે એમાં આ સારું અને આ ખરાબ એવું હોય નહીં આવા પ્રકારનું સાતે તત્વ સંબંધનું ભાવ ભાષણ સમ્ય દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને જોવામાં આવે છે એટલે અહીંયા જે શબ્દ છે ધર્મ બુદ્ધિમાં એને એ પ્રકારે ધર્મનું પરિણમન થયું છે એટલે એની શ્રદ્ધા દ્રઢ છે ને જે 154 કલશમાં લખીને વજ્રનો પ્રપાત થાય અગ્નિની વર્ષા થાય તો પણ જ્ઞાની ધર્માત્માનું જે છે ને એની અંદરમાં શ્રદ્ધામાં કોઈ જાતિનો આગુ પાછું થતું જોવામાં આવતું નથી આપની જ ગાથા જેમાં અગ્નિ તપ્ત સુવર્ણ પણ સ્વર્ણત્વ ભાવ નહીં તજે તેમ કર્મ ઉદય મધ્ય જ્ઞાની જ્ઞાનપણાને નહીં તે સુવર્ણને અગ્નિની મધ્યમાં ગમે તેવું તપાવવામાં આવે છતાં સુવર્ણ સુવર્ણત્વ ભાવને છોડે નહીં એમ સમ્ય દ્રષ્ટિ ધ્યાની ધર્માત્માને ગમે તેવા પ્રકારના પુણ્યના ઉદય કે પાપના ઉદય આવે છતાં પણ જ્ઞાની પોતાના જ્ઞાન ભાવને છોડતા નથી આવું ધર્મ પરિણમન થયું છે આગળ જો એવો ધર્મ બુદ્ધિમાન વક્તા ઉપદેશ દાતા હોય તેજ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે લો બે વાર કેમ કે એમાં પોતાનું પણ ભલું થાય ને આ રૂપે પરિણમન થાય છે આ રૂપે જેને પોતાનું પરિણમન થયા પોતાનું ભલું થયું કે ના થયું પોતાનું ભલું થયું ત્યાં થયું ને પોતાનું ભલું અને એ કહે છે કે એ સામેવાળા જીવને ભલું થાય એમાં એક જ્ઞાની પુરુષની દેશના નિમિત્ત કારણ બને છે પોતાનું અને અન્ય જીવોનું શું કરે છે ભલું એટલે સામેવાળો જીવ પોતે એ રૂપે પરિણમે
आने निमित्त कहेवामा आवे छे। एवो धर्म बुद्धिमान वक्ता उपदेश दाता होय तेज पोतानो अने अन्य जीवो नु भलुं करे छे। पण जे कसाय बुद्धि वडे उपदेश आपे छे, कसाय बुद्धि जो कई शब्द तो एक शब्द आपरे एलु धर्म बुद्धि अने आ कई छे कसाय बुद्धि वडे उपदेश आपे छे ते पोतानो अने अन्य जीवो नु गुरु करे छे। एमा पोतानो पण अहित थाय छे केम के अंदर मा तो कसाय भाव पड्यो छे ने, पोतानो पण गुरु अने अन्य जीवो नु पण गुरु थाय छे। थोड़ी सात्वादिका ने थोड़ू साधारण याद करिए के शुभ भाव ने अशुभ भाव एमा जे बेमा अंतर पाड़ी अने अशुभ राग रूप जे परिणाम से एमा जेने धर्म बुद्धि से धर्म बुद्धि से अने उपदेश नी अंदर आ शुभ भाव करवाती धर्म थाय ए धर्म नु कारण से तो समझजो। पंडित जी नु शुं कहेवुं छे शुभ राग करवाती धर्म थाय अथवा तो कहा ना शरीर आदि की क्रिया करवाती धर्म थाय तो शुभ राग जे से शुभ राग एक कषाय भाव से के वितराग भाव कषाय तो कषाय भाव से वितराग भाव थोड़ो से अबे अहियां कह से के जे स्वयं आ शुभ राग ने उपादे पड़ो से ने तो ए तो कषाय बुद्धि रही ध्यान गाड़ी कषाय बुद्धि रही तो बीजा ने उपदेश पण से नो आपसे वितराग भाव प्रकट करना थोड़ो एने तो शुभ भाव करवा उपदेश आप्यो ने ये शुभ करवा थी धर्म थाय तो एने तो कषाय करवानो उपदेश आप्यो तो एमा तो पोतानो पण गुरु थयो केम के पोताने पण वितराग भाव नहीं थाय अने बीजा नो पण सांभळीने शुं थाय छे गुरु थाय छे। ये तो शरीर की क्रिया में धर्म माने ये तो अजीव रूप पेट बन से ऐसे देखो ते पोतानो अने अन्य जीवों में गुरु करे से जिन सोगानी साहब एक बोल से ने के त्रिकाली रूप भगवान आत्मा में अहम पण जोड़ी देऊं एज एक मास्टर की से एक शब्द के मास्टर की सुखी थवानो उपाय ए मास्टर की के भगवान आत्मा में अहम पण जोड़ी मास्टर की तो बात इतना मैं खबरी एम मारे जुदू के हम से त्यारे क्या सारा ये जिनका ग्रंथों शास्त्रों से ने એને ખોલવાની અંદર જે લખ્યું છે એને ખોલવાની ઉદ્દેશ એ માસ્ટર કી આપણને આપીને ગયા માસ્ટર કી ગયા છે એવું પણ કહેવું બરાબર નથી લાગતું માસ્ટર કી આપી આપણને આપી છે સમજાય છે માસ્ટર કી આપી છે ગયા છે શું કહો તો ક્યારેક એટલા માટે કહું છું ગુરુદેવજી જયારે અહીંયા હતા ને એ વખતે પણ ગુરુદેવનો આત્મા તો દેખાતો જ નહોતો ને આત્મા થોડો દેખાતો એનું શું દેખાતું હતું શરીર અને એના વચનો સાંભળતા હતા તો આજે પણ આપણે વિડીયો વગેરે જોઈએ તો દેખાય છે કે નહીં શરીર સમજાય છે કે નહીં શરીર નથી દેખાતું અને વચન નથી સંભળાતા તરત જ તરત ગુરુદેવનું પ્રવચન ચાલે ગુરુદેવનું તો વચન તો સંભળાય છે હવે હવે ચિંતન કે ભાઈ નહીં નહીં તમે કહો છો કે ગુરુદેવશ્રીનું પણ એ તો શરીરના પરમાણુ જુદા હતા તો ખોટા છે તો તું જયારે સેલ્ફી વગેરે લેશે તમારે શું કેવું છે બધા બધા ફોટા પાડે છે બધા ફોટા ફોટા જે બધા પાડે છે ફોટા પાડે તો એ ફોટામાં શરીરના પરમાણુ હોય છે કે ફોટાના પરમાણુ જુદા હોય છે મને મારો પ્રશ્ન ખ્યાલ આવે છે ને ફોટો પાડ્યો બરાબર છે ને અને પછી ફોટાની કોપી વગેરે જે કાઢ્યું એમાં શરીરના પરમાણુ હશે કે અલગ પરમાણુ હશે એ તો અલગ પરમાણુ છતાં પણ એ ફોટાની અંદર કેવો ભાવ પડ્યો હોય એમાં જાણે ફોટાની અંદર પણ કેવો ભાવ જાણે આ જો શરીરના પરમાણુ ફોટો પણ ઉપલબ્ધ નહીં વિડીયો ફોટો કાંઈ નહીં વચનો નહીં
શ્રીમતી નો ફોટો ઉપલબ્ધ વચન નહીં, જ્યારે ગુરુદેવશ્રી નો ફોટો વિડીયો ઉપલબ્ધ અને પ્રવચનો કેટલા 10,000 લગભગ પ્રવચનો આપણી પાસે બરાબર છે કે લગભગ લગભગ કેટલા સમજો ને ત્યાં પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આના કરતા વધારે બીજો પુણ્ય નો ઉદય મને પુણ્ય કેટલા માટે કહે છે પુણ્ય તો આ જીવને જો સંગત દર્શન પ્રગટ કરવું હોય કામ કરવું હોય તો પુણ્ય તો એનો પોતાનો પોતાનો પૂરેપૂરો રોલ અદા કરી દીધો છે. પુણ્ય એ કે ને પાછું પડીને કશું બાકી નથી રાખ્યું. એટલે સવાલ હવે પુણ્યની વાત નથી, સવાલ હવે પુરુષાર્થનો, સવાલ હવે સ્વયંમાં દોરો કરવાનો. એ તરફનું કામ તો પૂરું થઈ ગયું છે, સમજાય છે કે નહીં? બરાબર છે ને? જો એ પ્રમાણે વક્તાનું સ્વરૂપ કહ્યું, આ વક્તાનું સ્વરૂપ. હવે વાત છે શ્રોતાનું સ્વરૂપ, શ્રોતાનું સ્વરૂપ કહેજો. હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે કે આટલું પછી સાત બિંદુ છે, સાત બિંદુ સેવન. ભલું થવા યોગ્ય છે એ જીવને આવો વિચાર આવે છે. ઘણા બધા બધા જ્યોતિષની પાસે હાથ બતાવે છે ને, જ્યોતિષને જઈને હાથ જુઓ, રેખાઓ જોવે, ભવિષ્ય કેવું. ઘણા તો પેલા પોપટની પાસે પત્તા ઉપડાવે છે મોટા શહેરોની અંદર, 100 રૂપિયા નોટ આપે એને શું કહેવાય છે, પેરોટ રીડર કેવું કંઈ કહેવાય છે ને, ભલું થવા યોગ્ય એટલે ભવિષ્યમાં તારું ભલું થશે કે ભૂંડું થશે એ તારે ત્યાં 100 રૂપિયા ખર્ચીને એની પાસે કઈ પત્તા ઉપડાવવાની જરૂર નથી. આ સાત સાત જે બિંદુ કહ્યા છે એની અંદર તું ક્યાં ગોઠવાય છે એના પ્રતિ વિચાર કરો. ભલું થવા યોગ્ય છે કે ભૂંડું થવા યોગ્ય, બે વસ્તુ, ભલું અને ભૂંડું, બરાબર છે કે નહીં? ભલું માને મોક્ષની પ્રાપ્તિ, ભૂંડું માને ચાર ગતિમાં પરિભ્રમણ, રોટેશન ચાલુ અને ચાલુ, ભૂંડું થવા યોગ્ય, બરાબર છે ને? જો ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, એક ક્યાંથી આવીને અહીંયા જન્મ ધર્યો છે, બે મરીને ક્યાં જઈશ, ત્રણ મારું સ્વરૂપ શું છે, ચાર આ ચારિત્ર કેવું બની રહ્યું છે, પાંચ મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, છ તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે. કેટલા થઈ ગયા? સાત. મારે સાંભળજો, મારે આટલી વાતનો પછી લખ્યું છે નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કર્મ. આ સાત જે પોઈન્ટ કહ્યા એના પર બરાબર વિચાર કરી અને ફાઇનલ કન્ક્લુઝન કે હવે આ જે સાત બિંદુ છે હવે આમાંથી છેલ્લે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ પાક્કું કરી નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું. આગળ ધંધો વ્યાપાર ફેલાવો એ સબમિટ કરવો કે મંદ કશાય તીવ્ર કશાય બેમાંથી કયા લેવું પર જવું, બરાબર છે ને? બીજા બહારના કાર્યોમાં રોકાવું કે ઉપયોગને સમિટની અંદરમાં લઈ જવું એ બધું કહેશે. ધંધા વ્યાપારને માયાચારી કરે કોઈ બહારના ક્રોધના માનના માયાચારના પરિણામ લોભના પરિણામ તો શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી એ બધાનો વિચાર કરીને મારે આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું એવા વિચારથી આવ વિચારથી પછી વાંચીએ છીએ અને બિંદુ લઈશું એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમ બંધ થયો છે. અહો મને તો આ વાતની ખબર નથી એમ કરીને જીવ પોતાનું કલ્યાણ કરવા માટે તૈયાર થયો છે. અંદરમાં એને કદમ ઉઠાવ્યા છે જાતિના, ઉદ્યમ બંધ થયો છે. વળી સાંભળજો કેટલા સરસ સરસ બિંદુઓ લખ્યા છે.
वड़ी ए कार्य नी सिद्धि आ शु लखी छे पछी शास्त्र सांभळवा थी थती जाणी मारे अमारा आत्मा नु कल्याण करवू छे तो ए कार्य नी सिद्धि शास्त्र सांभळवा थी थती जाणी अति प्रीति पूर्वक शास्त्र सांभळे छे छे ने की वचनो अति प्रीति पूर्वक शास्त्र सांभळे छे काई पूछू होए तो पूछे से वड़ी गुरु ये कहेला अर्थ ने पोताना अंतरंग मा वारंवार विचारे से पूछियो अच्छी गुरु ये जवाब ने अंतरंग मा शुं करे से वारंवार विचारे से अने पोताना विचार थी सत्य अने अर्थ नो निश्चय करी कर्तव्य होवे तेमा शुं थाय छे उद्देवी थाय छे ए प्रमाणे तो पछी वाचो जो शुं लखी छे नवीन श्रोता नो जो एटला माटे के आखो पेरेग्राफ वाचो एटला माटे बोले ए प्रमाणे नवीन श्रोता नो जो फ्रेश श्रोता नवीन श्रोता बोलो आपणे कया जूना के नवा फ्रेश के ओल्ड अरे पंडित जी कहवा से कि जे नवीन श्रोता होए नवीन एनी अंदर आवा प्रकार की जे कहवे गुणवत्ता क्वालिटी नवीन श्रोता में आवी जाती ना परिणाम भीजायला होए से नवा श्रोता की अंदर आवा परिणाम भीजायला अरे करी बात होए से जो साचा आत्मा जीव गरजू होए ने बड़ी बात साचा आत्मा जीव गरजू होए तो दिवसे दिवसे एनी परिणति वधारे वधारे भीजाती है भीजाती है महदंशे क्यों थतु जोवा आवे छे मोटा भागे के गुरुदेव सिंह मां जरे सरुमा मळी जरे समझने पहली बार सांभळवा मळे ए वखते एने अंदर जे उमड़ को आव्यो जे भाव उछळता हता क्या ने क्या सांभळवा माटे क्या थी क्या दोड़ा दोड़ी करी सांभळवा माटे जतो हतो ने सांभळवा मळे छे ने ક્યારેક જોઈએ કે આમ કે આપણે આ ભયંકરથી છેક સમજો કે મુંબઈમાં છેક પેલી સુધી ત્યાં સાંભળવા માટે જાય અહીંથી ત્યાં જાય કાબલી ત્યાં જાય અહીંયાથી મતલબ ક્યાંય ને ક્યાંય કેવી એ પરિસ્થિતિમાં કેવી તકલીફોમાં સાંભળવા માટે જાય પછી ધીરે ધીરે એવું થવા લાગ્યું કે અમુક પ્રકારની સ્થિતિ થઈ એના પછી એક જાતિને એને એવી જાતિનો વિશેષ એનો પુરુષાર્થ ના ઉપડ્યો તો બસ થોડી જાણકારી થઈ ગઈ થોડી સમજણ પડી ગઈ ને એટલેથી સંતોષ થઈ ગયો સંતોષ થઈ ગયો હવે મારું બે વસ્તુ બરાબર સમજો શું કહેવાનું છે બને વચ્ચે કે પહેલા સમજો પહેલા જાણકારી ઓછી હતી પણ આ પોતાનું કામ કરવાની રુચિ ઘણી હતી ધગશ સમજે ઉત્કંઠા ઘણી હતી પછી થયું શું કે જાણકારી શું થઈ જાણકારી વધી ને જાણકારી વધી અને આ બધી રુચિ શું થઈ ગઈ રુચિ ડાયરેક્ટ થઈ ગઈ રુચિ ઠંડી પડી ગઈ વાસ્તવમાં થવું શું છે કે આ જેમ જાણકારી વધે ને જાણકારી વધે એને મંદિરમાં મહિમા શું થવો જોઈએ મહિમા વધવો જોઈએ ને તો રુચિ વધવી જોઈએ અરે એક એક વાતો કેવી આવે છે એક એક ખુલાસા કેવા થાય છે કેટલી સુંદર વાતો છે તો અંદરમાં જે બહારમાં પાપના કામોમાં તો જેમ જેમ પૈસા વધે છે એમ જમીનથી પૈસા વધે તો પહેલાં તો ઓછા પૈસા વધે સાયકલ હતી પછી પૈસા વધ્યા તો એક્ટિવ આવી પછી પૈસા વધે તો ગાડી આવી પછી પૈસા વધે તો મોંઘી ગાડી આવી પછી પૈસા વધે તો ત્રણ ગાડીઓ થઈ ગઈ ત્રણ બદલા થઈ ગયા તો પૈસા વધે તો અંદરમાં નશો નથી બનતો એનો બહારમાં જોઈએ છીએ તો જેમ જેમ મારી આ જાણકારી વધે એને મંદરમાં રુચિ રહેશે કે આત્માને પકડવા સંબંધી જે તિખાસ જે હોય એ વધવી જોઈએ પણ એ બસ સંતોષાઈ ગયો અને હું અન્યતા નહીં ને સંતોષાઈ ગયો એટલે સમજો ક્યારેક કહીએ છીએ વાત આપણને સંતોષાઈ ગયો એટલે તો શું કહે હવે એને જે સંસ્કાર મળે ને બધું સમજી લીધું છ દ્રવ્ય સાત તત્વ ક્રમગત પર્યાય નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદ અને કારણ સમજ્યું હવે એ એના છોકરાઓને સંસ્કાર આપવામાં લાગી ગયો અથવા તો બીજા કોઈ સાધર્મી જીવો છે
સમજાય છે ને, ઘરમાં પરિવારની અંદર એ હવે એને ટ્રાન્સફરમાં રસ છે, દીખાવાનો રસ છે. હવે એનું કામ તો પૂરું થઈ ગયું, એને હવે આગળ જે વધારે પુરુષાર્થ ઉપડીને પુરુષાર્થનો અપૂર્વ કળાકો કરીને સમ્યક પ્રાપ્ત કરવું જોઈએ, એ લેવલ સુધી ના પહોંચ્યો એટલે હવે એને ટ્રાન્સફરનો રસ આવી ગયો. સમજે ને, બીજાને સંસ્કાર આપો, બીજાને આ વાત આપો, બીજાને આ વાત આપો, બીજાને અમે નાનાથી પાડતા, એ બધું સહેજ હોય છે, નાનાથી પાડતા. એના માટે આપણે દ્રષ્ટાંત પણ આપીએ છીએ. શિયાળાની અંદર જેમ સમજો કે આપણે લાડુ બનાવ્યા હોય, અત્યારે ઉનાળાની વાત છે, હા, આપણા ઘરે સમજો કે મુંબઈથી ચાર પેટી કેરી આવી, કોઈએ મોકલાવી ચાર પેટી કેરી આવી, હા, અને આપણા બાજુમાં પડોશીમાં જ કોઈ ઘર છે તો પડોશીના ઘરે કેટલી પેટી આપીશું આપણે? ત્રણ પેટી ત્યાં આપીશું, એક પેટી આપણા ઘરે રાખીશું, પાંચ સાત કેરી ત્યાં મોકલાવી છે, બાકી શું કરીશું? આપણે રાખીશું ને, પહેલા આપણે રાખીશું ને, પછી ચાર પાંચ ત્યાં મોકલાવીશું. શિયાળાના લાડુ બનાવ્યા હોય તો પચાસ લાડુ બનાવ્યા છે તો પડોશીના ત્યાં પિસ્તાલીસ ને પાંચ આપણા ત્યાં પહેલા આપણું રાખી અને પછી ત્યાં થોડું રાખીશું, પહેલા પોતાનું કરીશું ને. જગતમાં આવ્યું જોઈએ ને, એમ કે છે કે આ વાત સાંભળ્યા પછી, આ વાત સાંભળીને સૌથી પહેલા તો અતિન્દ્રિય આનંદથી સમ્યક દર્શન ધ્યાન ચારિત્રિક તો પોતાનું પેટ ભરવાનું, પોતાનું પેટ ભરવાનું હતું, બરાબર છે ને. અને પછી અંદરમાં એવું ભાવ બને, સહેજ અવદયી ભાવ એવા પરિણામ આવે તો બીજાને આ પ્રકારે મોક્ષ માર્ગનો ધર્મ ઉપદેશ આપે હોય આવી રીતે. હા, પણ આ તો ઉપદેશી બે પ્રમાણે, હા, ક્લિયર છે ને. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો, ઘરના છોકરા ઘંટી જાય અને આ બધું સાંભળ્યા પછી પણ પોતે તો એવો જેવો રહ્યો ભૂખ્યો અને ધર્મ ઉપદેશમાં લાગી ગયો, છોકરાઓને સંસ્કાર આપે ને, પડોશીને સંસ્કાર આપે ને, બીજે ને ત્રીજે ખેલાવે ને, બહાર માં ને બહાર માં રોકાઈ ગયો છે. અને અને બસ આવા જ પ્રકારની ભૂલ આ જીવે અનંત વાર કરી છે, વાત તો આ છે, અનંત રીતે ઠગાઈ ગયો છે, અનંત વાર આ ભૂલ થઈ ગઈ જીવ. પછી આગળ વધીને જે જ્ઞાયકને શુદ્ધાત્માને પકડવાની જે પુરુષાર્થની જે તિખાસ બની જોઈએ ના બની, અને એક સંતોષ આવી ગયો અને બસ. એટલે જે કહે શરૂઆતમાં જ્યારે આ વાત સાંભળીને અંદરમાં જે આમ રૂવાડા ઉભા થઈ જતા હતા અને બીજું બધું ગૌણ થઈ જતું હતું, એવી જાતિનું અત્યારે જોવામાં આવે છે કે નથી આવતું, એ સ્વયં આત્માનો ગુરુ આત્મા છે. શ્લોક ઉપદેશમાં ગાથા છે આત્માનો ગુરુ, દરેક સ્વયં પોતે અંદરમાં પોતાની તપાસ કરે કે જ્યારે આ વાત સાંભળવા પહેલાં મળી એ વખતે આપણા પરિણામ કેવા ઉછાળા પામતા હતા. હવે અંદરમાં આપણને મારે મારું કામ કરી લેવું છે, મારે મારો રસ પીવો છે, એની અધિકતા રહે છે કે કંઈક અધિકતા બીજી રહે છે? એ નક્કી કરવું, પણ એમ જ બીજી રહે કંઈક મારું હિત થાય એ જ કરવું. પછી વડે આ બધું સાંભળીને કંઈક મારું હિત થાય એ કરવી પહેલાં નક્કી વાત છે. આ તો નવીન શ્રોતાની વાત છે ને, એ પ્રમાણે છે. લઈશું આપણે બીજા સ્વાધ્યાયની અંદર કઈ મોટા રૂપથી આપણે એને સાત બિંદુઓને જોઈ લીધા, ફરી સાત બિંદુ ખાલી વાંચી લઈએ છે આપણે, બરાબર છે ને. હવે એ શ્રોતાનું સ્વરૂપ કહે છે ને, આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આપણે, બરાબર છે કે નહીં? કાલે તો હું છું નહીં, ત્રણ દિવસ મોઢુકા છે ને, અહીંયા આપણા મોઢુકા ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ત્યાં વાર્ષિક નદીની ધજાને, બરાબર છે ને. કાલે સાથે તો નહીં મળાય આપણે, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે બોલો જો હું કોણ છું, ત્યાંથી આવીને અહીંયા જન્મ ધર્યો છે, મરીને ત્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે, મારે આટલી વાતનો નિર્ણય કરીને જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું, બરાબર છે કે નહીં? રાત્રિ સુધી વખતે પણ નમકારનો પાઠ કરીએ છીએ, એ વખતે આ સાત બિંદુઓને યાદ કરવા, બરાબર છે કે નહીં? હા, સુવા માટે નહીં, જાગવા માટે, જાગ્રત થવા માટે એમ. બાકી તો આપણે પણ
એ પ્રકારે એમ સ્મૃતિ યાદ કરવા માટે વિશુદ્ધિમાં